राजूला प्रांत कचेरी खाते पर्यावरण प्रेमियों द्वारा पांच सिंहों ने परत लावा माटेनी मांग साथे आवेदन पत्र आपीने रजूआत करवामां आवी। राजूला प्रांत कचेरी खाते पर्यावरण प्रेमी द्वारा बृहद गीरमांथी लई गयेला पांच सिंहने कोवाया परत लावा माटे आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। राजूलाना पर्यावरण प्रेमीओ द्वारा प्रांत कचेरी खाते आवेदन पत्र आपी रजूआत करीने जणाववामां आव्युं के एशियाई सिंहोनुं बीजुं रहेठाण एटले के अमरेली जिल्लो अने बृहद गीर विस्तारमां आ सिंहनुं कायमी रहेठाण बनी गयुं छे। ઘણા લાંબા સમયથી સિંહો અહીં વસવાટ કરે છે અને પોતાના બચ્ચાને જન્મ આપી ઉછેર પણ કરે છે। તારીખ 18/8/2021 રાત્રિના સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજુલાના કોવાયા વિસ્તારમાંથી ત્રણ સિંહણને બે પાટડાને ઉપાડી લઈ જવામાં આવ્યા હતા। આ સિંહો દ્વારા આજ દિન સુધી કોઈપણ માનવને ઈજા કરવામાં આવી નથી, માનવીને ઈજા કરવામાં આવી નથી, તેમજ માનવીને હેરાન કણગડત પણ કરવામાં નથી આવ્યા। આ સિંહો સંપૂર્ણપણે તંદુરસ્ત છે, તો આ સિંહોને પોતાના કુદરતી રહેઠાણમાંથી ખસેડી શકાય નહીં। છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના કુદરતી વિસ્તારમાંથી શા માટે સિંહોને ઉપાડી જવામાં આવ્યા તેવા સવાલો પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠ્યા છે। આ બાબતે લાગતા વળગતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરતાં તેમણે આ બનાવ બાબતે મૌન સેવીને બેઠા છે તેમ લાગી રહ્યું છે। આ સિંહોને ક્યાં લઈ જવાના છે તે બાબતે પણ કોઈ જ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી। ભાવનગર અને અમરેલી જિલ્લાના એનજીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ દ્વારા કોવાયા વિસ્તારમાંથી લઈ ગયેલા સિંહોને ફરીથી તેમની કુદરતી આવાસ સ્થાને પરત મૂકવામાં આવે તેવી માંગણી કરી છે। જો આ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ધ્યાન દોરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આપવામાં આવી હતી, જેના જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ રહેશે। આમ પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી સહિત ટીમ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ। તારીખ 18/8/2021 રોજ કોવાયા વિસ્તારમાંથી અમારા પાંચ તંદુરસ્ત સિંહોને વન વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે। આજે છઠ્ઠો દિવસ છે, છતાંય વન વિભાગ તરફથી કોઈ કહેવામાં નથી આવ્યું કે શા માટે અમારા સિંહોને લઈ ગયા છે। તો અમારું તો રાજુલા જાફરતના પર્યાવરણ પ્રેમી અને સિંહ પ્રેમી એવું માનવું છે કે અમારા સિંહ જે લઈ ગયા છો એ પરત લાવે એવી અમારી માંગણી છે। આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અહીંયા આગળ સાહેબોને અમે આવેદનપત્ર આપ્યું અને સરકાર સુધી અમે વાત પહોંચાડવા માગીએ છીએ કે અમારા પાંચ સિંહ તંદુરસ્ત છે, એમને પાછા લાવો। બીજું જે વિપુલ મેં વાત કરી એમ કે ભાઈ આ રેલવે ટ્રેક ઉપર અવારનવાર સિંહ મરતા રહે છે, તો એ બાબતે આ વન વિભાગે શું કાર્યવાહી કરી છે? રેલવે ટ્રેક માટેની જો વાત કરવામાં આવે તો પીપાવતી લઈને સુરેન્દ્રનગર સુધીમાં અત્યાર સુધીમાં 20 સિંહો મૃત્યુ પામ્યા છે। એમનું કારણ એ જ છે કે જેની ગતિની સ્પીડ, હવે તો ઇલેક્ટ્રિક લાઇન નખાઈ ગઈ છે તો ખૂબ મોટા પ્રમાણમાં એની સ્પીડ હોય છે। જ્યારે હું વાઇલ્ડલાઇફ ઓર્ડરને કમિટીમાં હતો ત્યારે અમે નક્કી કરી અને પીપાવતી સાવરકુંડલા સુધી ફેન્સિંગ કરાવેલી, પણ એ પણ ક્યાંક ને ક્યાંક તોકતે વાવાઝોડા પછી પડી ગઈ છે, એ જ સમારકામ નથી થયું। અને વાત કરીએ કે આ હમણાં બનાવ બીનો બે દિવસ કાલે પરમ દિવસે એ સાવરકુંડલા પછીનો બનાવ બીનો છે, તો સરકારશ્રીને મારે એ પણ ધ્યાન દોરવું છે કે જો આ રેલવે ટ્રેકની નીચે ફુલિયા કરવામાં આવે તો સિંહનો કોરિડોર ચાલુ રહે તો આપણે સિંહ પણ બચાવી શકીએ। તો આ જે પાંચ સિંહને લઈ ગયા છે ક્યાં લઈ ગયા છે, શેના માટે લઈ ગયા છે, આપની પાસે કઈ માહિતી ખરી? ના, અહીંથી પાંચ સિંહોને જસાજર લઈ ગયા એવું જાણવા મળ્યું છે, પછી અમને કોઈ ખ્યાલ નથી। પણ અમારો એક જ મુદ્દો છે, રાજુલા જાફરના અને ભાવનગરથી મહુવાથી લોકો આવ્યા છે, અમરેલીથી આવ્યા છે પર્યાવરણ પ્રેમીઓ, અમારી બધાની એક જ માગણી છે કે અમારા સિંહો અમને પરત કરો।